સાઇડેડ કદાચ ક્લિયર થઈ ગયું હશે સરકારને લઈને, તેનો આઈડિયા છે કે શેર બજાર પણ આપજો. 29 પોઈન્ટનો કડાકો શેર બજારમાં પણ આવી ગયો છે. એ લોકોએ પણ આપણી જેમ જ વિચાર્યું હશે કે એક તરફું કદાચ થઈ ગયું હશે 11-11.5 સુધીમાં. આ ન થવાનું કારણ અથવા આવું થવાનું કારણ શું? પહેલાથી આપણે માની લીધું હતું, મોટા ભાગે પ્રચાર જ એ પ્રકારનો હતો અને નેરેટિવ્સ પણ એટલા જ હતા. એની વચ્ચે લોકોને એમ જ હતું કે માત્ર અને માત્ર ભાજપ આવશે, એનડીએ આવશે. હવે એક રીતે આ એક દ્રઢ વિશ્વાસ હતો, પણ બીજી બાજુ મેચ્યોર લોકશાહીનો મતદાર છે, એને પણ સાવ કોઈ એક જ સાગમ ટુ બધું કોઈને આપી દેવું એવું ક્યારેય નથી. જવાહરલાલ નહેરુના સમયમાં પણ નહોતું, અને એ વખતે તો એવું કહેવાતું હતું કે કોંગ્રેસ કોઈ ઉમેદવારને બદલે ઝાડ કે વીજળીનો થાંભલો ઊભો રાખે મતદાર, તો એ પણ જીતી જતા. હવે એવા સંજોગોમાં પણ પાર્ટી લોકોએ ધીરે ધીરે આ જો ભાજપ 1952 શરૂઆત કરી. માણાવદર પેટા ચૂંટણીમાં પણ ભાજપના જે ઉમેદવારો છે તે આગળ ચાલી રહ્યા છે, તો ખંભાત અને વાઘોડિયામાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો સ્પષ્ટ થઈ ચુક્યું છે કોંગ્રેસથી આવેલા ચારે ભાજપ ઉમેદવારો હાલ આગળ ચાલી રહ્યા છે કે જેઓ ભાજપમાં જોડાયા અને ફરી એક વખત ચૂંટણીમાં મેદાનમાં આવ્યા હતા. તમારી એ જ વાતને આગળ વધારું કે આ જે વિધાનસભા પેટા ચૂંટણીઓમાં જે કોંગ્રેસના લોકો હતા એ આવ્યા છે, એટલે બાપ્ટિઝમ આપણે ત્યાં ક્રિશ્ચિયન પેલામાં કહેવાય છે કે પવિત્ર થઈ ગયા એમ માનીને ચાલ્યા. અને પણ લોકોએ ઉમેદવારને પસંદ કર્યા છે, એ કોંગ્રેસનો હતો છતાં ભાજપમાં પણ આવ્યો અને સારો ઉમેદવાર છે. ઉદાહરણ તરીકે અર્જુન મોઢવાડિયા, તો માણસે કામ કર્યું છે અને એ ભાજપમાં આવીને એણે સાચી રીતે સાચી જગ્યાએ અને સાચી પરિસ્થિતિમાં એ બદલો લાવ્યા. નહીં તો એને કંઈ લાવવાની જરૂર નહોતી, એ તો ત્યાં પોતાની રીતે સુખી હતા. પણ એને વધારે સુખી થવા માટે એટલે વધારે સુખી થવા માટે જે આવ્યા, પણ લોકોએ ભરોસો મૂક્યો ને. પેલા રાજુ ધ્રુવ જે કહેતા હતા એ વાત સાચી છે કે કાર્યકર્તાને નરેન્દ્ર મોદી જ જોઈએ છે વડાપ્રધાન તરીકે. એ ભૂમિકા હજી પણ સાવ નષ્ટ નથી થઈ અને એના પરિણામો હજી મને લાગે છે હવે બપોર પછી વધારે ખબર. અને હવે રાજકોટથી પણ એ જાણકારી આવી રહી છે સંધ્યા કે રૂપાલા જે છે તે 2 લાખની વધુ લીડથી આગળ થઈ ગયા છે, એટલે કે ક્ષત્રિય ઇફેક્ટ નીલબટ્ટા સન્નાટા થઈ ગઈ છે રાજકોટની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મોટાભાગના ગુજરાતના વિસ્તારોની અંદર, કે જ્યાં આગળ કદાચ લીડ કાપી હોઈ શકે પરંતુ રાજકોટમાં તો એક તરફી માહોલ થઈ ગયો છે. કદાચ રૂપાલા સાહેબે જે 4-5 વખત માફી માગી તે માની લીધી હોય ક્ષત્રિય સમાજે, ક્ષત્રિય સંકલન સમિતિને બાકાત કરતા તેવું લાગી રહ્યું છે અને કદાચ તેની જ અસર હોઈ શકે કે 2 લાખથી વધુ મતની લીડ અહીંયા આગળ જોવા મળી રહી છે. પૂનમ માડમ જામનગરથી 93,000 મતથી આગળ ચાલી રહ્યા છે, કે જ્યાં પણ આપણે ઘણા દ્રશ્યો જોયા હતા કે ક્ષત્રિય આંદોલન થયું છે, કેટલાક લોકો ભેગા થયા છે, તે પણ અહીંયા આગળ શૂન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ, ક્ષત્રિય આંદોલનની કોઈ અસર અહીંયા વર્તાઈ નથી રહી, જેનું એક ફેક્ટર એ પણ છે કે મોટી સંખ્યામાં એટલે મતમાં પરિવર્ત જીત હાર નક્કી કરી શકે એટલી સંખ્યા એક ક્ષત્રિયોની આ વિસ્તારમાં નથી, એ પણ એક મોટું અહીંયા ફેક્ટર હોઈ શકે છે. પાંચે બેઠકની આપણે વાત કરીએ, વિધાનસભા પેટા ચૂંટણીની આપણે વાત કરી રહ્યા છે, ત્યાં પણ બીજેપી આગળ છે. પરંતુ હમણાં જ થોડા સમય પહેલા જ એક એક્સપર્ટ આપણી સાથે હતા અને તેમણે કીધું હતું કે ભલે બીજેપી અહીંયા જીતી હોય પણ હું તો એમ કહીશ કે કોંગ્રેસ જીતે છે, કારણ કે જે જીતી રહ્યા છે એ કોંગ્રેસમાંથી ગયેલા છે અને એ લોકો જીતી રહ્યા છે, એટલે એ ચહેરા જીતી રહ્યા છે. માટે એમણે એવું એક કમેન્ટ પણ આપી હતી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી. જે રીતે ભાજપ આક્ષેપ લગાવે આ ભ્રષ્ટાચારી છે આવા છે તેવા છે, ચૂંટણી પછી આ બધા જેલમાં હશે, પણ ઓરિજિનલી ચૂંટણી પછી બધા ભાજપમાં હોય છે કોંગ્રેસીઓ. એ છેલ્લા કેટલાય ટાઈમથી આપણે જોતા આવ્યા છે. સી ઓવરઓલ કેવું છે કે બાય ઇલેક્શન હોય ને હંમેશા, અને અત્યારે ગુજરાતની પરિસ્થિતિ 156 બીજેપીના ધારાસભ્યો છે, 5 અપક્ષ બી લગભગ બીજેપીના જ છે, તો અને આવી પરિસ્થિતિમાં પ્રજા પણ આ બધું વિચારતી હોય કે આ 5ને જીતાડવાથી સરકારનો પલટો નથી થવાનો, આના આજ લોકો છે અમે જ ચૂંટીને મોકલ્યા છે, તો સરકારમાં બેસશે તો કદાચ વધારે સારા કામ કરી શકશે. આ બધા ફેક્ટરથી પણ ભલે કોંગ્રેસમાંથી આવેલા હોય પણ ભાજપના લેવલ પર જીતી. એનડીએના 400 પારના દાવાનો ફિયાસ્કો સૌથી મોટો સવાલ આ છે. પ્રથમ 2 કલાકમાં જ મોટી ઉથલપાથલ થઈ ગઈ છે. હવે આમ તો 3 કલાકનો સમય થઈ ગયો, 11 વાગી ચુક્યા છે અને
પહેલી 3 કલાકની અંદર 400 પાર ન થયું, માર્કેટને ઊંધા માથે પછાડ્યું અને કેટલાક લોકોના જે વહેમ હતા કદાચ એ પણ અહીંયાથી જતા જોવા મળી રહ્યા છે. યુપીમાં ઇન્ડિયા ગઠબંધનને જાતિગત સમીકરણોનો ફાયદો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની યોજનાનો ફાયદો કદાચ ન મળ્યો કેન્દ્ર સરકારને, જે રીતે હાલમાં આંકડા આવી રહ્યા છે હજી પરિણામ નથી પરંતુ વલણ છે, અને તેમાં જો આટલા મોટા ઉલટફેર થતા હોય તો ચિંતાની વાત ચોક્કસથી છે. કારણ કે હવે ટેલી આપ જોશો તો 300ની અંદર એનડીએ આવી ગયું છે, ભાજપ 240ની અંદર આવી ગયું છે અને ઇન્ડિયા ગઠબંધન 200ની ઉપર 228 પર જતું રહ્યું છે. જે ગઠબંધનને અલગ અલગ નામથી બોલાવવામાં કદાચ આવ્યા હતા એ સેન્ટિમેન્ટ અસર ના કર્યા અને એ ગઠબંધન હવે કદાચ વિપક્ષની હાર હોવા છતાં જીત જે રત્નાબેને કીધી તે આગળ જોવા મળી હતી. ક્વિક રિએક્શન રત્નાબેન અહીંયા આગળ, કદાચ ગુજરાતમાં તમારા માટે સારા પરિણામ નથી પણ દેશમાંથી કદાચ આવે 100% સારા પરિણામ છે અને આ જનતાની જીત છે, ઇન્ડિયાની જીત છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જે રીતે ખડે પગે રહીને એ લોકો ચૂંટણી પ્રચાર કર્યું છે. એક મિનિટ માટે રોકી રહ્યો છું. જામનગરથી પણ સમાચાર, 93,000 મતની લીડ પૂનમબેન માડમની જામનગરમાં 1,00,000ની નજીક છે. જામનગરમાં પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા નથી મળી. ક્ષત્રિય આંદોલનની અસર રાજકોટ બાદ જામનગરમાં હશે છે તેવી વાતો થઈ હતી, પરંતુ 1,00,000 મતની લીડ, સવારમાં થોડું એક્શન હતું કે જ્યાં આગળ થોડા પૂનમબેન આગળ પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ એક તરફી હવે જોવા મળી રહ્યું છે 1,00,000ની લીડ. વાત પૂરી કરશો. ગીરતે વહી હૈ જો મેદાને જંગ મેં લડતે હૈ, હું આ વાત કરું છું. અમે લોકો બહુ જ ઉત્સાહથી લડ્યા છીએ, બહુ જોશથી લડ્યા છીએ અને નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટીઓની સામે લડી રહ્યા છીએ. એટલે અમે લોકોએ જે પ્રતિસાદ આપ્યો છે, જનતા અમારી સાથે જે રહી છે એ બતાવી આવે છે કે જનતાએ ખરેખર તો એનડીએને અને ભારતીય જનતા પાર્ટીને નકારી કાઢી છે. ભલે જીતી રહ્યા છે પણ એ લોકો જીત્યા નથી, એ લોકોની જીતમાં હાર છે ને અમારી હારમાં જીત થવાની. ઠીક છે. અને આ જ રસ્તાકસી અહીંયા બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. રેખાબેન 8,000 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. સવારે ગેનીબેન આગળ ચાલી રહ્યા હતા એટલે આ પણ સતત 8,000 મત. જેવી રીતે આપ પણ કહી રહ્યા હતા કે આ મત એ મત ન કહેવાય, જીત હાર નક્કી પણ ન કરી શકે, કદાચ નેક્સ્ટ રાઉન્ડમાં એ પાછળ પણ થઈ જાય અને ગેનીબેન આગળ પણ થઈ જાય. અર્જુન મોરવાડિયા 50,000 મતથી આગળ, આ પણ એવું મોટું માર્જિન નથી. દાદરાનગર હવેલીમાં કલાબેન પણ કંઈક ઉલટફેર અહીંયા સર્જી શકે છે. શેરબજારમાં 3,800 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. જે ગઈકાલે ઇન્વેસ્ટર્સ જે હતા હરખાઈ રહ્યા હતા, આજે ઊંધા માથે પછડાયું છે શેર માર્કેટ. અને જેનું રિફ્લેક્શન એટલે કે આજે આંકડા આવી રહ્યા છે, આજે પરિણામનો દિવસ છે અને જે રુઝાન આવી રહ્યા છે ને જેમાં ઇન્ડિયા ગઠબંધનના પોઈન્ટ્સ જે રીતે આગળ વધી રહ્યા છે એની જ આ અસર અહીંયા માર્કેટમાં પણ જોવા મળી રહી છે. નિફ્ટીમાં 1,150 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. મજબૂત ટક્કરના કારણે બજાર પણ અત્યારે કકળ ભૂસા. મજબૂત ટક્કર માનો છો જે આંકડા છે એમાં તો મને લાગે છે કે ભારતની રાજધાની રાજકીય ઇતિહાસમાં પહેલી વાર હશે. અને 1984 પછી સ્વતંત્ર સરકાર 14માં બની પછી સતત ત્રીજી વાર આ સરકાર બને. આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એકલા હાથે બનવા જઈ રહી છે. એનડીએ એના કરતા વધારે સારું પરફોર્મન્સ કરવા જઈ રહી છે. એકાદ કલાકનો સમય આપો મને. અને તેમ છતાં તમે હરખાવ છો કે અમે જીતીએ છીએ. ઊંધા માથે પટકાયા પછી જે હજુ સદી મારવા માટે પણ સક્ષમ નથી થયા અને રત્નાબેન એટલા બધા આનંદમાં છે, મને લાગે છે કે આ આંકડા તો જુઓ તમે. તમે એકવાર 353 1980માં અને એકવાર 371, તો આ પછી ભારતીય જનતા પાર્ટી સતત આટલા મોટા માર્જિનથી ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રાજકોટથી એક અપડેટ આવી રહ્યું છે અને જે રાજકોટમાં ક્ષત્રિય આંદોલનની અસર ન જોવા મળી. આખું ઇલેક્શન ગુજરાતમાં ફક્ત એક જ મુદ્દો ચર્ચાયો હતો અને એ છે ક્ષત્રિયોનો. કરણસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે, સંકલન સમિતિના આગેવાન છે. કરણસિંહજી, રાજકોટમાં રૂપાલા જીતી રહ્યા છે, લીડ પણ મોટી છે, ક્ષત્રિય આંદોલનની અસર જોવા ન મળી એવું કહી શકાય? ના કહી શકાય, એટલા માટે કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે અમે બધી સીટો 5,00,000 ઉપરથી જીતશું. અત્યારે તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો કે 2-3 સીટ સિવાય બધી જગ્યાએ એ લોકો 20,000, 30,000, 50,000 આટલા મતોથી આગળ છે. અને બીજું કે અમારું આંદોલન હતું, અમે કોઈ રાજકીય પક્ષ નથી, અમારો તો અસ્મિતાનો મુદ્દો હતો અને મુદ્દા માટે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. એટલે ગુજરાતમાં પહેલી વખત ક્ષત્રિય આંદોલનની અસર થઈ એવું
કહી શકું એટલા માટે કે પાટણ અને બનાસકાંઠા બંને બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી રહી છે, એટલે જ્યાંથી શીર્ષ નેતૃત્વ જે રાજ્ય માંથી બિલોંગ થતું હોય ત્યાં બે બેઠક જાય એટલે શરમજનક વાત કહેવાય. અને ક્ષત્રિયોની જ આપ જે રાજકોટમાં તો અસર ન વર્તાય ને કરણસિંહજી, આ ભલે બનાસકાંઠા પાટણ ની વાત કરી રહ્યા છો, રાજકોટમાં જે મુખ્ય મુદ્દો હતો એ તો ત્યાં તો હિટ ન કર્યો. અરે તમે વાત, અરે સાચી વાત છે, રાજકોટમાં અમારી અમારા મતો 1,50,000 હતા, 23 લાખ ના મતદાન માં ક્ષત્રિયો ના મત 1,50,000 હતા. લોકો મત બદલે એવી સમજણ હવે મતદારો ની રહી નથી. અને રહી વાત ક્ષત્રિય સમાજ ની, તો ક્ષત્રિય સમાજ ઇન્ટેક્ટ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહ્યો છે. ક્યાંક આપણે વ્યક્તિગત મન મોટા વતો, પણ એ મોટા ભાગનો ક્ષત્રિય સમાજ એ નરેન્દ્રભાઈ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે. હું સમગ્ર ક્ષત્રિય સમાજનો આભાર માનું છું. વ્યક્તિગત રીતે કોઈ સમિતિ અથવા વ્યક્તિગત કોઈ આગેવાનને મન દુઃખ હતું અને એના માટે રૂપાલા સાહેબે અનેક વાર માફી માંગી છે અને એનું સમાધાન હતું. એના પરિણામે જ આપણે જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ જે બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ બહુલ્ય હતું ત્યાં પણ આપણે ગુજરાતની 3 બેઠકો પર ભાજપને 2 લાખથી વધુની લીડ મળી ચૂકી છે. ગાંધીનગર, રાજકોટ, પંચમહાલમાં ભાજપ મોટી લીડ તરફ જઈ રહ્યું છે. પંચમહાલમાં રાજપાલસિંહને હાલમાં 2,18,000થી વધુ મતની લીડ છે. ખેડામાં દેવુસિંહ પણ આવી ગયા છે મેદાનમાં, 2 લાખથી વધુની લીડ, 4 બેઠકો હવે થઈ ગઈ છે. ખેડાની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટથી એ પરિસ્થિતિ, ગાંધીનગરથી એ પરિસ્થિતિ અને પંચમહાલમાં પણ એ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં અમિત શાહ જંગી લીડ તરફ જઈ રહ્યા છે આગળ, 4,29,000 મતની લીડ ગાંધીનગરની અંદર અમિત શાહને મળતી જોવા મળી રહી છે. ગાંધીનગરમાં અમિત શાહ જંગી લીડ તરફ જતા જોવા મળી રહ્યા છે. તો જે 5 લાખની વાત હતી, કદાચ એકલા માત્ર અમિત શાહ છે કે જે પૂર્ણ કરી શકશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ વધુ એક જાણકારી એ પણ છે કે દેશના અલગ અલગ આંકડાઓ જે બદલાઈ રહ્યા છે. બિલકુલ, તો હિન્દી બેલ્ટમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવા માટે પણ આપણે આપણા સહયોગી પાસે પણ જઈશું. પરંતુ કારણ કે હિન્દી બેલ્ટની આપણે વાત કરીએ તો ત્યાં લોકલ જે પક્ષો છે તેનું પણ પ્રભુત્વ છે, તેમનો એક વોટર્સ રહેલો છે. એટલે કોંગ્રેસ અને બીજેપીની સાથે જે લોકલ પક્ષો છે, બિહારની વાત કરીએ, મહારાષ્ટ્રની વાત કરીએ, ઉત્તરપ્રદેશની વાત કરીએ, તો આ એવા રાજ્યો છે કે જ્યાં લોકલ પાર્ટી પણ એટલી જ મહત્વ ધરાવે છે. એ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તે જાણવા માટે આપણે સીધા જ જઈશું. અમારા સહયોગી પંકજ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પંકજ, ઉત્તર પ્રદેશ સૌથી શોકિંગ આશ્ચર્યજનક આંકડા તો ત્યાંથી સામે આવી રહ્યા છે. અત્યારે અલગ અલગ રાજ્યના જે રુઝાન જે છે એ આપણે જોઈએ તો યુપીમાં સૌથી મોટો ઉલટફેર દેખાઈ રહ્યો છે. યુપીમાં એનડીએ 36 અને ઇન્ડિયા 43 બેઠક ઉપર આગળ દેખાઈ રહ્યું છે. અહીંયા મોટો ફટકો કહી શકાય, સીધો સીધો બીજેપીને યુપીમાં નુકસાન છે એ દેખાઈ રહ્યું છે. હવે આપણે રાજસ્થાનની જો વાત કરીએ તો 25 બેઠકો અને તેમાં 14 બેઠક પર બીજેપી આગળ છે, જ્યારે કોંગ્રેસ 11 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં પણ અહીંયા બીજેપી એનડીએ ગઠબંધનને નુકસાન છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે ગત ચૂંટણીમાં તમામે તમામ બેઠકો રાજસ્થાનની બીજેપીના ફાળે આવી હતી. હવે મધ્યપ્રદેશની જો આપણે વાત કરીએ, મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠક છે, બીજેપી અત્યારે 29 લોકસભા બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહી છે. અહીંયા કોંગ્રેસને મધ્યપ્રદેશમાં નુકસાન દેખાઈ રહ્યું છે, કારણ કે એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ નથી દેખાઈ રહ્યા મધ્યપ્રદેશમાં. તો રાજસ્થાન અને યુપીમાં એનડીએ અને બીજેપીને નુકસાન, પરંતુ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને નુકસાન. હવે મહારાષ્ટ્રની જો વાત કરીએ, 48 લોકસભા બેઠક છે, એનડીએને 21, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 26 બેઠકો પર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અહીંયા એટલી સાફ સ્થિતિ છે કે જે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની જે શિવસેના અલગ અલગ થઈ, એ અને એનસીપીના જે શરદ પવાર અને અજિત પવાર અલગ અલગ થયા, એની સીધી ઇફેક્ટ મહારાષ્ટ્રમાં દેખાઈ રહી છે. અહીંયા બીજેપીને ખાસ નુકસાન. હવે પશ્ચિમ બંગાળ, જેની સૌથી વધારે ચર્ચા હતી, ટોટલ 42 સીટો છે, જેમાં ટીએમસી અત્યારે 32 સીટો પર આગળ છે, 9 સીટો ઉપર બીજેપી આગળ દેખાઈ રહ્યું છે. એટલે પશ્ચિમ બંગાળમાં જોઈએ તો બીજેપી જે દાવા કરતું હતું એ દાવાઓમાં ક્યાંય નથી દેખાઈ રહ્યું. અહીંયા ટીએમસી એટલે કે મમતા બેનર્જીની પાર્ટી સૌથી વધારે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. તમિલનાડુની જો વાત કરીએ, 39 લોકસભા સીટ છે અને એમાં ડીએમકે
37 સીટો ઉપર આગળ છે, જ્યારે એડીએમકે એક સીટ પર આગળ છે, જ્યારે બીજેપી માત્ર એક સીટ ઉપર આગળ દેખાઈ રહ્યું છે. એટલે તમિલનાડુમાં પણ જોઈએ તો ભાજપ અહીંયા ખૂબ જ નબળું પરફોર્મન્સ કરતું દેખાઈ રહ્યું છે. ડીએમકે જે છે એ ફરી એક વખત સત્તા પર આવે એવું લાગી રહ્યું છે. હવે કર્ણાટકની જો આપણે વાત કરીએ, કર્ણાટકમાં લોકસભાની 28 સીટો છે, કોંગ્રેસ 10 સીટો પર આગળ ચાલી રહ્યું છે, બીજેપી 16 સીટો પર આગળ છે, જેડીએસ 2 સીટો પર આગળ છે. એટલે અહીંયા 16 સીટ બીજેપીને મળે એવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ હજુ રુઝાન છે, શરૂઆતના રુઝાન છે. અને કર્ણાટકમાં જ્યાં આપણે મુદ્દાઓ જોયા હતા, કર્ણાટકમાં અહીંયા જેડીએસને નુકસાન જશે એવી વાત હતી, પરંતુ જેડીએસને નુકસાન છે, ભાજપને સીધો બેનિફિટ નથી દેખાઈ રહ્યો. પંજાબની વાત કરીએ, પંજાબમાં 13 લોકસભાની સીટો છે, જેમાં આમ આદમી પાર્ટી 3 સીટો પર આગળ ચાલે છે, કોંગ્રેસ 6 સીટો પર આગળ ચાલી રહ્યું છે અને 2 સીટો પર એસએડી ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો પંજાબની અંદર પણ અહીંયા બીજેપી છે એ શૂન્ય છે, પંજાબમાં રકાસ થઈ રહ્યો હોય બીજેપીનો એવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી અહીંયા સારી પોઝિશનમાં છે અને કોંગ્રેસ અને આમ આદમી બંને અલગ અલગ લડી રહી છે. ઓડિશાની વાત કરીએ તો 21 લોકસભાની સીટ છે, જ્યાં 17 સીટો પર બીજેપી આગળ છે, બીજેડી 3 સીટો પર છે અને કોંગ્રેસ 1 સીટ પર છે. એટલે ઓડિશામાં સારી એવી સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે બીજેડી અહીંયા આગળ સત્તા ઉપર છે, રાજ્યમાં બીજેડીની સરકાર છે ઓડિશામાં, પરંતુ લોકસભાની જ્યાં સુધી વાત છે ત્યાં બીજેપી સારી પોઝિશનમાં દેખાઈ રહી છે. કઈક પરિસ્થિતિ દેશના અલગ અલગ રાજ્યોની છે, ઉત્તરથી લઈ અને પશ્ચિમ સાથે દક્ષિણના જે રાજ્યો છે એની કઈક આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં કદાચ કર્ણાટકમાં જે એવી જગ્યા છે કે જ્યાં આપણે જોયું કે લોકલ પાર્ટીઝનો દમખમ હોય છે, પરંતુ ત્યાં બીજેપી આગળ વધી રહી છે અને કંઈક અલગ રીતે એ જાણવું કે એના કયા એવા કારણો હોય છે, સમીકરણો કયા રચાઈ રહ્યા છે એ પણ જાણવું એટલું જ જરૂરી છે. પંજાબમાં પણ કોંગ્રેસની સીટ આમ આદમી પાર્ટી કરતાં ત્યાં વધારે આવતી અત્યારે દેખાઈ રહી છે. રુઝાનમાં તો ઓડિશાની આપણે વાત કરીએ તો ત્યાં જે લોકલ પાર્ટી જેની સત્તા છે એ અહીંયા પછડાઈ રહી છે. તો એવા રાજ્ય છે પ્રશાંતભાઈ કે જે ખરેખર અત્યારે જે રુઝાન છે એ આપણને શોકિંગ લાગે કે આવું કઈ રીતે બની શકે છે. ઓડિશા બીજું જનતા દળ, ભલે આમ કહેવાય કે એક સોફ્ટ કોર્નર એમને ખરું એનડીએ માટે, આજે માનો કે એનડીએ માં ભેગા કરવાના થાય ઘટક પક્ષો તો બીજેડી નો સપોર્ટ 100% ભાજપને મળે. આપને રોકીએ, હાલમાં રાજકોટથી રૂપાલાના વલણમાં 2 લાખની લીડ તરફ જોવા મળી રહ્યા છે. હાલના પરિણામ બાદ બંને ઉમેદવારો સાથે જોવા મળ્યા છે. મહત્વની ને મોટી જાણકારી, ફરી એક વખત રૂપાલા અને ધાનાણી બંને સાથે જોવા મળ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 2022ની વિધાનસભામાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે સાથે ચા પીધી હતી, અને હવે ફરી એક વખત જોવા મળ્યા છે. ધાનાણી અને રૂપાલા સામ સામે પ્રયાસ કર્યા બંને એકબીજા સામે, પરંતુ હવે જે દિલગીરી છે, મિત્રતા છે, તે પણ સ્પષ્ટ અહીંયા જોવા મળી રહી છે. જી બિલકુલ, તો અહીંયા તેઓ અભિનંદન આપી રહ્યા છે, રૂપાલાજીને અભિનંદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કોંગ્રેચ્યુલેશન્સ. પરિણામ પહેલા ધાનાણીએ રૂપાલાને અભિનંદન આપ્યા, કારણ કે તેઓએ માની લીધું છે કે હવે આ લીડ થી આગળ વધાય એવું નથી. જે રીતે પુરુષોત્તમ રૂપાલાની લીડ છે, 2 લાખની લીડ છે, એટલે ધાનાણીએ પણ તેમને અભિનંદન આપ્યા છે. આ ફોટો વિશે શું કહેશો, એક ક્વિક રિએક્શન? એક જ લાઈન પછી બાઈટ આવે છે. નીકળ્યા હતા એ અમરેલી ધ્યાન રાખજો એવું કહીને રૂપાલ રાજકોટ સાચવવા નીકળ્યા હતા, પણ બાવાના 2 બગડ્યા એવું. અચ્છા ઠીક છે, બાવાના 2 બગડ્યા, ઠીક છે, બાઈટ સંભળાવી દઈએ. દેશના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો છે, દેશ 2004ના પરિણામોનું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે, વારંવાર ઉકેતો આવ્યો, અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને સત્તાના અહંકારથી સામાન્ય માણસને બચાવવા માટે સત્તાનું પરિવર્તન. અચ્છા, મારે તો એ જાણવું છે કવિતા આજે કઈ આવશે, કઈ કવિતા લખશે, કયા શબ્દો હશે? પ્રશાંતભાઈ કઈ કહી શકશો? આમાં તો ખટાખટ ફટાફટ વાળું જે છેલ્લા કેટલા દિવસથી ચાલે છે, કદાચ એ ખટાખટ રિઝલ્ટમાં દેખાઈ રહ્યું છે અત્યારે તો. નહીં નહીં, પણ ધાનાણી શું લખે, કારણ કે હંમેશા કવિતાઓ માટે જાણીતા છે ને ધાનાણી. જે લખ્યું તું યારો મે કા દમ તા, મેરી કિસ્તે ભી ટૂટી વહાં જહાં પાણી કમ થા. અરે નહીં, ક્યા હાર મે ક્યા જીત મે કિંચિત નહીં ભયભીત મે, કર્તવ્ય પર કર જો ભી મિલા, જો મિલા વો ભી સહી, યે ભી સહી. ક્યા વાત. અચ્છા, તો કમલમમાં કાર્યકરોનો જમાવડો શરૂ થયો છે. જે રીતે અત્યારે રુઝાન સામે આવ્યા છે, 25 બેઠકો પર બીજેપી આગળ, એક બેઠક ઓલરેડી જીતી ચૂકી છે, 24 પર આગળ અને એક લોકસભાની ચૂંટણીના પરિણામ ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. ન્યૂઝ 18 ઉપર સૌ કોઈ જે છે તે સવારથી જ કમલમ ખાતે બિગ સ્ક્રીન ઉપર પરિણામની પળે પળની અપડેટ જે છે તે ભારતીય જનતા પાર્ટીના
કાર્યકર્તાઓ નિહાળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે અત્યારે હાલ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ બિગ સ્ક્રીન ઉપર ન્યૂઝ 18 જોઈ રહ્યા છે. ન્યૂઝ 18 ઉપર વિશ્વાસ છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે.